હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્પેશિયલ રેસીપી બનાવીશું મહિલાઓની ડિલિવરી માટેની સ્પેશિયલ થાળી, જે થાળી મહિલાઓ ડિલિવરી પછી તરત જ ખાઈ શકશે અને ખાવામાં બહુ જ હેલ્ધી હશે. તો સૌથી પહેલા આપણે આજે તુરિયાનું શાક બનાવવાના છીએ, તો તેના માટે અહીંયા સરસ મજાના તાજા એવા તુરિયા લીધેલા છે, તો તેને કટ કરીશું અને તુરિયાના શાકમાં નાખીશું આપણે બહુ બધી પાલક. તો પાલક અને તુરિયાને કટ કરીને આપણે રેડી કરી લઈએ. તો સૌથી પહેલા આપણે તુરિયાની ઉપરથી છાલ કાઢીને તુરિયાને કટ કરી લઈએ. તો મહિલાઓ ડિલિવરી પછી અમુક જ શાક ખવાતા હોય છે, જેમાં તુરિયા, મેથીની ભાજી, પાલકની ભાજી, રીંગણનો ઓળો અને રીંગણ, એવા ગરમ ગરમ જે શાક હોય તે જ ખવાતા હોય છે, તે પણ દેશી ઘીમાં બનાવેલા. તો આજે આપણે એકદમ દેશી ઘીમાં સરસ મજાનું ટેસ્ટી એવું તુરિયાનું શાક બનાવીશું અને તેની સાથે મસ્ત ગરમ ગરમ અલગ ટાઈપનો રોટલો, દૂધ અને કાચરી, આ બધી વસ્તુ સુવાવડમાં ખાઈ શકે. તો અહીંયા આપણે તુરિયા અને પાલકને કટ કરીને રેડી કરી લીધેલા. હવે તુરિયાના શાકમાં નાખવા માટે અહીંયા આપણે મરચા પણ લીલા લીધેલા છે, જે ઓપ્શનલ છે, ખાતા હોય તો નાખવું, નહીં તો સ્કીપ કરી શકો. અને બહુ બધું ખાસ કરીને લસણ નાખવાનું. તો એક બારું ભરીને આપણે લસણને પણ કટ કરી લીધેલું, તુરિયા, પાલક, લસણ અને મરચા. તો બધી વસ્તુ આપણી રેડી છે. તો હવે આપણે શાક બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીશું. કઢાઈમાં નાખીશું 2 થી 3 મોટી ચમચી ઘી. ઘી બહુ બધું લેવાનું, અને ખાસ કરીને સુવાવડમાં ઘી વધારે ખાવામાં આવતું હોય છે. તો હવે આપણે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ચમચી જેટલું જીરું નાખીશું અને હિંગ પણ આપણે વધારે જ નાખવાની. હવે નાખીશું 1 બાઉલ ભરીને લસણ કટ કરેલું, જે આપણે બહુ બધું લીધેલું, અને હું લીલા મરચા નાખીશ. જો તીખું ન ખાવું હોય તો આને સ્કીપ કરી શકો. હવે આપણે મરચા અને લસણને થોડીક વાર સોતે કરી લઈશું, મતલબ લસણને થોડુંક ગોલ્ડન બ્રાઉન જેવું થવા દઈશું. તો લસણ થોડુંક ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે, તો ઉપરથી નાખીશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર. હળદર નાખીને મિક્સ કરી લઈશું. હવે નાખીશું કટ કરેલા તુરિયા. તુરિયા નાખીને ઉપરથી નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું. મીઠું નાખીને સરસ રીતે તુરિયાને મિક્સ કરી લઈશું અને આ તુરિયાને ચડવામાં જાજો ટાઈમ નહીં લાગે, ફટાફટ શાક ગળી જશે. આ તુરિયાને એકદમ ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું ને, ત્યાં સુધીમાં આપણા તુરિયા ગળી જશે. તો આ બાજુ આપણા તુરિયા ચડી રહ્યા હતા ને, ત્યાં સુધીમાં મેં થોડીક એવી પાલકની પ્યુરી પણ બનાવી લીધેલી, જે આપણે પ્યુરી શાકમાં નાખીશું. હવે 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો, તો આપણા તુરિયા પણ સરસ મજાના ગળી ગયા છે. તો તેમાં એક નાનું બાઉલ ભરીને નાખીશું આપણે પાલકની પ્યુરી. કલર માટે નાખીશું, શાક આપણે લીલું બનાવીશું તેના માટે જ પાલકની પ્યુરી નાખી. હવે ઉપરથી નાખીશું આપણે જે પાલકને કટ કરી હતી ને તે, અને પાલક આપણે લાસ્ટમાં જ નાખવાની, કેમ કે પાલકને ચડવામાં જાજો ટાઈમ ન લાગે. હવે ઉપરથી સ્વાદ મુજબ નાખીશું મીઠું, જે આપણને થોડુંક ઓછું લાગે છે તો ઉપરથી ફરીથી એડ કરીશું. હવે ફરીથી આ શાકને 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું એટલે પાલક સરસ રીતે ચડી જાય. 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો અહીંયા સરસ મજાની પાલક પણ ચડી ગઈ અને ગ્રેવી પણ થોડી ઘાટી થઈ ગઈ. હવે ઉપરથી નાખીશું 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને કટ કરેલા લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો સરસ મજાનું રસ્સાવાળું આપણું પાલક તુરિયાનું શાક બની ગયું છે, જે શાક ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવશે. હવે આ શાકને આપણે આ બાજુ મૂકી દઈએ, ત્યાં સુધીમાં શાકની સાથે ખાવા માટે આપણે સરસ મજાનો લીલો છમ રોટલો બનાવી લઈએ. તો તેના માટે આપણે 1 કાથરોટમાં નાખીશું મીઠું અને 2 કપ જેટલો નાખીશું બાજરીનો લોટ.
અને ઉપરથી નાખીશું લીલા ધાણા, જેટલા તમને પસંદ હોય એટલા તમે નાખી શકો. હવે આ લોટને બાંધવા માટે આપણે પાલકની પ્યુરી બનાવી લઈશું, તો તેના માટે મિક્સરના કન્ટેનરમાં નાખીશું બહુ બધી પાલક, લસણ, લીલા મરચા, થોડુંક પાણી નાખીને તેની સરસ મજાની પ્યુરી બનાવીને રેડી કરી લઈશું. તો આ બધી પ્યુરી આપણે બાજરીના લોટમાં એડ કરી દઈશું. એકદમ લીલોછમ રોટલો બનશે અને ખાવામાં પણ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી બનશે. જેવી રીતના આપણે બાજરીનો રોટલો બનાવીએ એવો જ બનાવવાનો, પણ આપણે લોટ પાલકની પ્યુરી થી બાંધવાનું. તો ઘણી વખત પાલક ન ખવાતી હોય તો આવી રીતના તમે પાલકથી ભરપૂર બાજરીના રોટલા બનાવી શકશો અને ખાવામાં પણ હેલ્ધી અને બધાને બહુ જ ભાવશે. તો અહીંયા આપણે પાલકની સરસ મજાની સ્મૂધી એવી પ્યુરી બનાવી લીધેલી. હવે થોડી થોડી પ્યુરી નાખતા જઈશું અને લોટને મસળતા જઈશું. બધી જ પ્યુરી આપણે એડ કરી દેવાની છે, પણ થોડી થોડી કરીને. તો જેવી રીતના આપણે બાજરીના રોટલાનો લોટ મસળીએ એવી જ રીતના આપણે મસળી દેવાનું. જેટલો ઝાઝો મસળીશું એટલા જ રોટલા સરસ બનશે. તો અહીંયા આપણે લોટને સરસ રીતે મસળી લીધેલો. હવે આપણે એક રોટલો બનાવવાના છે, તો તેના માટે સેપરેટ લોટ લઈને તેનો લુવો બનાવી લઈશું. થોડોક પાણી વાળો હાથ કરીને એકદમ સ્મૂધ એવો લુવો બનાવી લઈએ. તો આ રોટલા આપણે હાથથી ટીપીને બનાવવાના છીએ. અગર તમને હાથથી ટીપીને રોટલા બનાવતા ન આવડતા હોય તો આપણે પાટલીની ઉપર એક પ્લાસ્ટિકની બેગ મૂકીને તેના ઉપર બાજરીનો લોટ સ્પ્રિંકલ કરીને તેની ઉપર તમે આ લુવો મૂકીને જેવી રીતના રોટલી વણીએ એવી રીતના આપણે વણી શકીએ. એકદમ ઇઝીથી બની જશે જો હાથથી ટીપીને ન આવડતા હોય તો. પણ હાથથી ટીપીને આવડતા હોય તો આપણે હાથથી જ બનાવવાના, તેની મીઠાશ કંઈક અલગ જ હોય. તો આ બાજુ આપણે રોટલાને ટીપી રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે તાવડી પણ ગરમ કરવા મૂકી દીધી હતી. તાવડી પણ ગરમ થઈ રહી છે. તો જ્યારે પણ આપણે રોટલા બનાવીએ ત્યારે પહેલા તાવડી ગરમ કરવા મૂકી દેવાની, પછી જ આપણે રોટલો ટીપવાનો. જો તાવડી ઠંડી હશે ને તો રોટલો તમારો સારો નહીં બને. તો હવે આપણે રોટલાને ટીપી લઈએ. તો અહીંયા સરસ મજાનો આપણો રોટલો ટીપાઈ ગયેલો અને બીજી બાજુ આપણી તાવડી પણ ગરમ થઈ ગઈ. તો હવે આપણે રોટલાને તાવડીમાં નાખી દઈશું. તો આ બાજુ આપણો રોટલો ચડી રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે બીજો લોટ છે ને તેને પણ મસળી લઈએ બીજા રોટલા માટે. હવે રોટલો એક સાઈડ શેકાઈ ગયો હતો એટલે આપણે રોટલાને ફેરવી લઈશું. બીજી સાઈડ પણ રોટલાને ગોલ્ડન બ્રાઉન જેવો થવા દઈશું. તો રોટલાને ફરીથી ફેરવી લઈશું. તો એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. તો આખો જ રોટલો આપણે તાવડીની ઉપર શેકીશું. તો એકદમ કરકડિયો એવો આપણો રોટલો બની ગયેલો. હવે ગરમ ગરમ રોટલાની ઉપર લગાવીશું દેશી ઘી. તો ઘી પણ આપણે ખાડા કરીને ભરપૂર લગાવીશું. તો આવી રીતના ગરમ ગરમ ચોપડેલો રોટલો હોય તો શાકની પણ જરૂર નથી પડતી. આની સાથે દૂધ અને કાચરી હોય ખાવાની મજા પડી જાય. પણ આપણે આની સાથે શાક પણ બનાવેલું છે. તો ગરમ ગરમ આપણો પાલકથી ભરપૂર હેલ્ધી રોટલો પણ બની ગયો. હવે આપણે આ રોટલા અને શાકની સાથે ખાવા માટે કાચરીને પણ આપણે તળીશું, જે આપણે સુવાવડમાં ખાતા હોઈએ છીએ. તો આપણી આ સરસ મજાની કોઠીમડાની કાચરી છે, તો તેને તળવા માટે સૌથી પહેલા પેનમાં તેલ મૂકીશું. ઘણા લોકો ઘીમાં પણ તળતા હોય, પણ આપણે તેલમાં તળીશું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે કાચરી નાખી દેવાની. તો કાચરીને ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું. તો અહીંયા કાચરીની સરસ મજાની સુગંધ પણ આવી રહી છે અને આપણી કાચરી ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગઈ છે. તો ગરમ ગરમ આ કાચરી ચા ભાખરીની સાથે બહુ જ ભાવશે.
તો અહીંયા આપણી ગરમમાં ગરમ કાચડી પણ બની ગઈ, અને બીજી બાજુ આપણું તુરિયાનું સરસ મજાનું શાક પણ રેડી છે, અને પાલકથી ભરપૂર રોટલો પણ રેડી છે. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો સૌથી પહેલા પ્લેટમાં સર્વ કરીશું આપણે તુરિયાનું શાક. હવે સર્વ કરીશું પાલકનો રોટલો. રોટલાની પર મૂકીશું ઘી અને ગોળ. તો રોટલાની સાથે ઘી ગોળ બહુ જ સરસ લાગે. હવે સર્વ કરીશું આપણે કાચરી અને દૂધ. તો આવી રીતના આ થાળી તમે સુવાવડમાં ખાશો ને તો તમને એટલી મજા આવશે કે તેની વાત જ પૂછવાની નહીં. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું.